આજે આપણે ગવાર ઢોકળીનું શાક બનાવીશું. અન્નપૂર્ણા રસોઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી ગણેશ. 250 ગ્રામ ગવાર, 3 લીલા મરચાં અને 5 કળી લસણની પેસ્ટ તૈયાર કરીશું. શાક વઘારીશું. તેમાં 4 પડી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી ગયા પછી તેમાં હિંગ એડ કરીશું. હિંગ, ગવાર, એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું લસણની પેસ્ટ, 2 સ્વાદ અનુસાર મીઠું, એમાં 1.5 ગ્લાસ પાણી એડ કરીશું. પછી ગવારને ચડવા દઈશું. ગવારનું શાક થોડું ચડે ત્યાં સુધી ચણાના લોટના મુઠિયા બનાવી લઈએ. 2 વાટકી ચણાનો લોટ, 1 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી અજમો. એક પડી તેલ. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તેલ એડ કરીશું. પાણી એડ કરી ઢોકળીનો લોટ બાંધી લઈશું. ઢોકળીનો લોટ ભાખરી જેવો કાઠો હોવો જોઈએ જેથી કરીને ઢોકળી વળે. ચણાના લોટના મુઠિયા બનાવી લઈશું. મુઠિયા તૈયાર છે. થોડો ગવાર ચડી જાય પછી તેમાં બનાવેલી ઢોકળી એડ કરીશું. અડધી ચમચી ખાંડ એડ કરીશું. લીલા ધાણા નાખીશું. ગવાર ઢોકળીના શાકને 10 મિનિટ ચડવા દઈશું.
10 મિનિટ થઈ ગઈ છે. આપણું ગવાર ઢોકળીનું શાક તૈયાર છે. ઢોકળી પણ ચડી ગઈ છે ને ગવાર પણ ચડી ગયો છે. સ્વાદિષ્ટ ગવાર ઢોકળીનું શાક તૈયાર છે. તેને રોટલી જોડે ખાઓ કાં તો ભાખરી જોડે ખાઓ, સ્વાદિષ્ટ લાગશે.